વોર્ડ નંબર એક સમસ્યાની રજૂઆત કરવા ગયેલ આધેડ ઉપર મહિલા પ્રમુખે ફરિયાદ નોંધાવતા મામલો બીચક્યો. સ્થાનિક રહીશો રોષે ભરાયા. ખોટી ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો ત્યારે પોલીસ ઉપર પણ સવાલો સાથે શંકા સેવાઈ રહી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર એકના ભરવાડ સમાજના આધેડ ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલના ઘરે વોર્ડની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલ હોય જ્યારે સાંજના સમયે આધેડને પોલીસના તેડા આવતા લતા વાસીઓમાં નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ ઉપર ફિટકાર વરસાવી હતી. વોર્ડ નંબર એકના રહીશો મસમસતા આક્ષેપો કરી રહ્યા છે કે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા આધેડ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે જે આધેડ ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેમની 17 વર્ષની ઉંમર હોવાની તેમની પત્ની દ્વારા જાણ મળ્યું હતું. જ્યારે ભોગ બનનારના પત્ની તેમજ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલના પુત્ર દ્વારા આધેડ ઉપર હુમલો કરી ગળું દબાવી દીધું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પણ પોલીસ તો જાણે આંધળી બની બેઠી હોય તેવું દેખાઈ રહ્યું છે. જાણ્યા જોયા અને તપાસ કર્યા વિના પોલીસે ફરિયાદ નોંધાતા સ્થાનિક રહીશોમાં પણ પોલીસ ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. હાલ તો સ્થાનિક રહીશોમાં પોલીસ અને નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ ઉપર ફિટકાર સાથે રોષ ભભૂકી બેઠ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગંભીરસિંહ જાડેજા, ધ્રાંગધ્રા. મારું નામ દર્શન કંસારા છે. હું વોર્ડ નંબર 1 મયુરનગરમાં રહું છું. અમારે મયુરનગરમાં છેલ્લા 6 મહિનાથી અતિશય બધા અમારે ઘણા બધા પ્રશ્નો છે. અમે વારંવાર અમે આ પ્રશાસનને, જે અત્યારે સત્તાધારી પક્ષ છે, એને નગરપાલિકામાં અનેક વખત અમે રજૂઆત કરેલી છે, પણ એના કોઈ પણ જાતના અમારા ઉકેલ આવ્યા નથી. અમે ગમે ત્યારે જઈએ તો અમને માત્ર ને માત્ર ખાલી આશ્વાસન આપીને અમને બેસાડી દીધેલા છે. કોઈ જાતનો આનો કોઈ ઉકેલ લાવ્યો નથી. અને છેલ્લા 3 મહિનાથી તો અતિશય જધન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. અમે વિનમ્રતાથી અમે અનેક વખત અમે અમારા ઘરના લેડીઝ મેમ્બરો અનેક વખત અમે આ આપણા જે નગરપાલિકાના પ્રમુખશ્રી છે, જે કલ્પનાબેન રાવલ, એમને અમે અનેક વખત અમે રજૂઆત કરી તો એ અનાપ શનાપ વર્તન કરીને અને બે ફાટ અમને શબ્દો બોલીને અમારી અમને એ લોકો ધકેલી મૂકે છે. અત્યારે એના હિસાબે અમારે, તમે મયુરનગરમાં તમે એક વખત આવો કે અત્યારે ગટરોના અને પાણી અને કચરાના કેટલા અનન્ય પ્રશ્નો છે, એના હિસાબે કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે. આજે અમારા એરિયાના એક ભાઈ આજે એમને રજૂઆત કરવા ગયા, જેમનું નામ શેલાભાઈ ભરવાડ છે. એમને રજૂઆત કરવા ગયા તો બે ફામ વર્તન કરીને એમના છોકરાઓ, એમના ઘરના સભ્યો એમને ધક્કો મારીને બહાર કાઢીને બે ફાટ, આટલે એમના કરતાં અનેક ઘણા ઉંમરમાં મોટા હોવા છતાં પણ એમને બે ફાટ વાતો કરીને એમને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. એમના ઉપર ખોટી ફરિયાદ કરી એમને અત્યારે જેલમાં પૂરી દીધા છે. આ બધી વસ્તુ શું ચાલે છે? આ વસ્તુ સદંતર ખોટી છે. અમે પ્રશાસનને અને ઉપર લેવલે અમે બધાને વિનમ્રતાપૂર્વક અમે એમને વિનંતી કરીએ છીએ કે આ બધી વસ્તુ બંધ કરે અને જે સત્યતા છે એની સામે કામ ચલાવે. અને જે અમારા ભાઈને જે અત્યારે એકદમ ખોટી રીતે એમને જે જેલમાં પૂર્યા છે એમને તાત્કાલિક એમને મુક્ત કરે. અને પ્રજા પ્રશાસન પાસે નહીં જાય તો ક્યાં જશે? આજે તમારે મતની જરૂર હોય ત્યારે કેમ તમે દિવસને રાત અમે તમારી પડખે ઉભા રહીને અમે ખભે ખભો મિલાવીને અમે તમારી સાથે કામ કરીએ છીએ? તો જ્યારે અમારે તકલીફ છે ત્યારે તમે અમારી સાથે નહીં આવો અને અમે તમારી પાસે નહીં જાય તો અમે ક્યાં જશું? તો અમારી ફરી એક વખત નમ્ર વિનંતી છે. અમે સમસ્ત મયુરનગર અત્યારે અમે એકત્રિત થયા છીએ અને અમે આ આપશ્રીના માધ્યમથી અમે એટલું વિનંતી કરીએ છીએ કે એકદમ ઝડપથી આનો ઉકેલ લાવે અને અમારા એરિયાનું અમારું કલ્યાણ થાય. જય એક્શન લેતા નથી. લાઈટું નથી, તમે આગળ જઈને વિડીયો જોઈ લો, લાઈટું નથી અને ગટર જોઈ લો. અમારે નાના નાના આટલામાં 10 થી 15 છોકરા છે, રોજ સ્કૂલે લઈ જવાનો, એમને કેવી રીતે લઈ જવાનું, કેવી રીતે લાવવા પાછા, એ તમે જોઈ લો. અને અમારા ઘરે જોવા આવો, ઘરે ઘરે નાના છોકરા બીમાર છે, એ જોવું પડે ને. અને ઘરે કહેવા જઈએ તો એમ કે અત્યારે તો અત્યારે નહીં બને, જે તો થાય છે અવરે અવરે, એમ જ કે. અને કહેવા જ્યાં તો એમને સામે અમારા ઉપર કેસ કર્યો, અમારા આદમીને 2-3 આદમીને પકડી ગયા રહી. તો આ કમ્પ્લેન તો અમારા શેરીના ગટરની ને લાઈટની તો કરવી કે ન કરવી અમારા માથે આવે કે એમના ઉપર આવે બધું. અને આ એરિયા ને કલ્પના બેન અમારે હવે ન જોઈ.
રાજીનામું દેવરામાં અમે બધા સહાતી બધા સહકારી દેવા વાળા છે અને બધા જે તે માણસ છે એ બધા તમારે એ જ કહેવા માંગે છે કે આ બેન હવે ન જોઈ અને જોઈ આ અમાર આખી મહીનગરની શેરીમાં શેરીએ શેરીએ રોડ છે અને આ કેમ રોડ નહીં આય શેરીમાં લાઈટ કેમ નહીં આ ચાર મહિનાથી પાણી ભર્યું છે દિનને કેમ એમ ન થાય કે અત્યારે જદી આજની જ વાત છે અમે આજ બે હમણાં ચાર મહિનાથી કહેવા જ આવી છતાં એરિયાની એરિયાની કોઈ એક્શન લેતા નથી બરોબર તો હવે એમને ધ્યાન તો દેવી જોઈએ ને એમને ચોખ્ખું કહી દીધું કે રોડ અને હવે તો એમને એમ જ કહી દીધું કે હવે રોડે નહીં થાય કે પાણી નહીં હટે કે લાઈટ નહીં આવે આઈને મારા ઘરે આવીને ધમકી દઈ ગયા એ બોલો અને ધમકી એ દઈ ગયા અને છતાં ચાર પાંચ જણા તો અમારા આદમી લઈ ગયા અને એવો ઝૂઠો આરોપ નાખ્યો કે અમારા છોકરાને કાસડો પકડો અને અમારા ભાઈ અમારે છોડીને મારીને હું ઘરે નહોતી અંદર ઘરમાં હતી તો એને એવું કીધું બોલો અને એવા ખોટા ઇન્ઝામ લગાવીને તો ત્રણ ચાર જણાની રી પકડી જઈ વગર વાંકે